નમસ્તે મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને પ્રવૃત્તિ નંબર સત્યાવીસ મમ ગ્રામ પ્રવૃત્તિનો સંપૂર્ણ સમજ સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો તમે જે ગામમાં રહો છો ત્યાં તમારી શાળા સિવાય પણ અન્ય ઘણા બધા જાહેર સ્થળો જોવાલાયક સ્થળો દુકાનો ધર્મસ્થાન સંસ્થાઓ કારખાના આવેલા હશે અહીં તમારે તમારા ગામ વિશે સંસ્કૃતમાં સરળ રીતે લખવાનું છે અને આ પ્રોજેક્ટમાં સૌપ્રથમ તમે તમારા ગામ વિશેની માહિતી મેળવી તેના વિશે ગુજરાતીમાં સરળ રીતે લખી દો અને બાદમાં તમારે સંસ્કૃતમાં લખી વર્ગ સમક્ષ પ્રસ્તુત કરવાનો છે મારા ગામનું નામ રામપુરા છે અહીં તમારે તમારા ગામનું નામ લખવાનું છે મારું ગામ ત્રણ ભાગમાં આવેલું છે ગામમાં શાળા અખબાર અને હોસ્પિટલ છે ત્યાં નાના ઘરો અખબાર અને હોસ્પિટલ છે ત્યાં નાના ઘરો છે મારા ગામની વસ્તી મિત્રો વધારે છે અને ગામમાં ઘણા લોકો ખેતી સાથે સંકળાયેલા છે વિશાળ વિસ્તારો છે ગામની નજીક પહાડો છે તેથી મારું ગામ પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ છે ગામ પ્રદૂષણ મુક્ત છે ગ્રામ્ય માર્ગો સાંકડા છે અને ગામમાં ગ્રામ પંચાયત નામની એક સંચાલક મંડળ છે ગામની અંદર દેવી દેવતા શંકરનું મંદિર છે મારું ગામ સ્વચ્છ અને નિષ્કલંક છે મૈત્રીપૂર્ણ છે છે ગામમાં ઘણા અને કુવાનું પાણી ઠંડુ અને સ્પષ્ટ છે એટલે કે છે ગામમાં એક મોટો તળાવ છે અને તળાવમાં કમળ ઉગે છે પશુઓ તળાવનું પાણી પીવે છે લોકો ત્યાં ત્રાહી પોકારી ગયા છે મારા ગામમાં એક બગીચો સુંદર છે અને મને મારું ગામ બહુ ગમે છે મમ ગ્રામ મમ ગ્રામસ નામ તમારા ગામનું નામ લખવાનું છે રામપુરા અસ્તી મમ ગ્રામા ત્રીણી ઇતિહમ્ડલે વર્ત ગ્રામે પાઠશાલા એ પત્રય તથા ચેક રુગાલય વર્ત ત્રણ લઘૂની ગૃહિશ મમ ગ્રામના જનસંખ્યા એક હજાર પચાસ અસ્તી ગ્રામે બહવ જણા

ग्रामे शङ्करस्य इति देवस्य देव्याः मन्दिरम् अस्ति मम ग्रामः स्वच्छः निर्मलः च अस्ति ग्रामवासिनः स्नेहमायाः सन्ति ग्रामे बहवः कृपाः सन्ति कृपाणं जलं शीतलं तथा च निर्मलम् अस्ति ग्रामे विशालः तडागः सन्ति तडागे कमलानि विकसन्ति पशवः